વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ભાઈ. જો અત્યારે તૈયાર થઈને માસ્ટર બાંધીને હું અત્યારે જાઉં હું મારા સ્કૂલે. થોડું કામ હતું એટલે ડોક્યુમેન્ટનું, એટલે અત્યારે સ્કૂલ જાઉં હું. ચાલો ભાઈ, હવે આપણે ડાયરેક્ટ સ્કૂલે મળ્યા. તો ભાઈ આપણે નીકળી ગયા. ચાલો ભાઈ, હવે ડાયરેક્ટ હું છે ને મારી સ્કૂલ દેખાડીશ જ્યાં હું નાનો હતો ત્યારે ભણતો. અને જો ભાઈ, આ મારી જૂની સ્કૂલ છે, અહીંયા હું પહેલાં ભણતો. અહીંયા ભાઈ આપણું બધું પેપર વર્ક કમ્પ્લીટ કરી લીધું મેં. જો ભાઈ બપોરના મસ્ત 2 વાગ્યા, તડકો ફૂલ છે, પણ અહીંયા હું ચીકડું નીચે મસ્ત ગાદલું નાખી લીધું અને અહીંયા જો અમે સૂઈ ગયા. હવે 3 વાગ્યા સુધી ચીકડું નીચે છાંયામાં આપણે કરશું આરામ. જો ભાઈ અહીંયા મસ્ત છાંયો છે. હાલો ભાઈ, તો હવે આપણે અહીંયા આજે કરીએ આરામ. ઘણા ટાઈમ પછી ઝાડવા નીચે આરામ કરવા મળ્યું. હાલો ભાઈ એક નેપ લઈ લઈએ, તે સુધી આપણે મળ્યા થોડીક વાર પછી. જો ભાઈ અહીંયા ઓઘલા વાળી દીધા માંડવીના, હુકાઈ ગઈ આખી. જો વાહ હે ને, ઉલી સાઈડ હુકવે છે, આ બધી રીતના હુકવાઈ ગઈ. તો આવી રીત કરી દીધું. હવે 3-4 દિવસમાં હલર આવશે અને આપણી માંડવી નીકળશે. એક તરફ માંડવી નીકળશે અને એક તરફ ભૂકો નીકળશે. ત્યારે પણ હું દેખાડીશ. જો હું અહીંયા મારા ઘરે હાજરી રહીશ તો હું તમને પાકું દેખાડીશ. બાકી તો જો અહીંયા બકાલું આવ્યું છે, લીલી ડુંગરી, આ રીંગણા છે, પછી જો આખા રીંગણા જ છે. હા, જો મરચાં અત્યારે આવ્યા છે, રીંગણા તમે દેખાતા નથી. કોક કોક આવ્યા એ દેખાડું રહ્યો. જો આ લાલ મરચાં, જો ભાઈ આ લાલ મરચાં કેવા તીખા તીખા દેખાય. અને અહીંયા જો અહીંયા એક રીંગણું તમને દેખાય, 2 અહીંયા છે, બીજા તોડી લીધા હમણાં જેથી તોડ્યા. અને બાકી થોડુંક બકાલું અહીંયા છે, આ ઘરે ખાવા માટેનું એટલું બકાલું. અહીંયા ઘરની એક્ઝેક્ટ પાછળ જ છે ભાઈ, એક્ઝેક્ટ પાછળ જ મારા ઘરનું અહીંયા બકાલું અમે વાવી. આ ખેતર રહ્યું. અને જો અહીંયા ક્રિકેટ રમવાનું હાલે છે અત્યારે. કાંચ પાંચ ફૂટે ને તો જરા ખર્ચો આવે. હું અને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે ભાઈ. જો ખેતર ખાલી થયા એટલે એમ મારીને થોડે. હાલો હવે આપણે જઈએ પાછા ઘરની અંદર. તો ભાઈ અહીંયા હું બસનો વેઇટ કરું છું. 2 દિવસ પહેલાં ભાઈ મામાના ઘરે ગયો હતો ને, હવે બસમાં બેસીને પાછા આવવાનું હોય. તો અત્યારે જો ભાઈ 4:30 થયા, બસ હવે બસ આવતી જઈ છે. ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરીએ, હમણાં આવી જશે બસ. ફાઇનલી જો ભાઈ બસ આવી ગઈ. અને હજી તો દેખાતો નથી ભાઈ. હા આવ્યો, હાલો આવી ગયો. જો ભાઈ મસ્ત વ્યૂ, સનસેટ વ્યૂ તમને કહેતો હતો ને, જો અહીંયા સનસેટ વ્યૂ કેવો મસ્ત લાગે. એમાં અહીંયા નારિયેરી હોય અને આવા મસ્ત પંખીડા જતા હોય એટલે મસ્ત ફોટોશૂટ પણ થાય. આજનો વોક અહીંયા જ સમાપ્ત કરું. આપણે પાછા કાલે મળશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. આવજો ભાઈ.